નમસ્તે બાળકો, મજામાં ને? દિવાળીના ફટાકડા અને ફૂલઝડને ઉફોળતા શું ભાઈ, પણ ધ્યાન રાખજો. આજે હું છે ને તમને એક સરસ મજાનું નવું કામ બતાવવાની છું. આ છે સરસ સરસ મજાના તમારા ઘરે અને આજુબાજુ થતા ફૂલો, એને આપણે ઓળખવાના છે. તો આપણે એ ફૂલો ઓળખશું, એનું નામ શું છે એ કહેશું અને પછી એની ઉપર ગોળ કરશું. તો ચાલો આ સરસ કામ કરવા માટે બધા બાળકો તૈયાર થઈ જાઓ. ચાલો બાળકો, સૌથી પહેલા છે ને આપણે એક ફૂલોનું ગીત ગાઈશું. હા ભાઈ, તો તમે બધા સાંભળજો. ફૂલડાલ્યો કોઈ ફૂલડાલ્યો, આવી છું માલણ ફૂલવાડી, ગુલાબ મોગરો જાય જો ચમેલી, ચંપા રાત નિરાણી, રે કોઈ ફૂલડાલ્યો. ફૂલડાલ્યો કોઈ ફૂલડાલ્યો, તો એવા સરસ મજાના ફૂલોનો પરિચય કરશું. ચાલો બાળકો, બધા જોવા માટે બેસી જાઓ. સૌથી પહેલા આપણે જોશું, આ છે જાસૂદ. આ જાસૂદ છે ને ભાઈ, એમાં સરસ સરસ મજાના કલર હોય છે. લાલ હોય, સફેદ હોય, કેસરી હોય, એ સરસ મજાના જાસૂદ છે. જાસૂદનું ફૂલ છે ને બાળકો, ગણપતિ દાદાને સૌથી વધારે ગમે. અને આ એની બાજુમાં છે બોગનવેલ. આ બોગનવેલ છે ને ભાઈ, એ પણ ઘણા બધા કલરમાં આવે છે. એનો ભાઈ છોડ કે ઝાડ ન હોય પણ એનો સરસ મજાનો વેલો હોય છે. અને આ છે સરસ સરસ મજાના કેસુડાના ફૂલ. હો, આ કેસુડાના ફૂલ છે ને એ બાળકો ઉનાળાની ઋતુમાં જ આવે છે અને પાણીમાં નાખીએ તો સરસ મજાનું પાણી કેસરી કેસરી થઈ જાય છે. એટલે આ છે કેસુડાના ફૂલ. અને આ છે ચંપાના ફૂલ. બહુ સરસ સુગંધ આવે ચંપાના ફૂલની. એમાં પણ ઘણા બધા રંગો છે, સરસ મજાના ગુલાબી હોય, પીળા હોય અને સફેદ પણ ચંપાના ફૂલ હોય છે. આ તો તમને બધાને ખબર હોય હો બાળકો. આ છે સરસ સરસ મજાનો ગલગોટો. તમારા ઘરે પીળા અને કેસરી કલરના ગલગોટાના ફૂલ થતા હશે. ઘણી વખત આપણે કહીએ છીએ ને, ગલગોટો ગલગોટો હજારીનો ગલગોટો, એવા આ ભાઈ એને ગોગરો પણ ઘણી વખત કહે છે, પણ એ છે ગલગોટાનું ફૂલ. અને હવે આવે છે સરસ સરસ મજાનું, આ છે કેના. જો એમાં પણ જુદા જુદા કલર છે, મોટા મોટા ફૂલ થાય છે અને એને કહેવાય કેના. અને આ છે સરસ સરસ મજાનું કમળ. આ તો તમે બધાએ જોયું હોય હું બાળકો. અને આ કમળમાં પણ જુદા જુદા રંગો હોય છે, જાંબલી હોય, પીળું હોય, એને પોયળું પણ ઘણા કહે છે. હું તો આ છે કમળનું ફૂલ. અને આ છે સરસ મજાનું બારમાસીનું ફૂલ. આ બારમાસીનું ફૂલ છે ને ભાઈ, એમાં પણ કલર હોય છે, સફેદે હોય છે અને ગુલાબી પણ હોય છે, ક્યારેક ક્યારેક જાંબલી પણ હોય છે. હું તો એ છે બારમાસીનું ફૂલ. અને આ છે સરસ મજાનું ડોલર. આપણે એને મોગરો કહીએ છીએ, આને કહેવાય ડોલર. બહુ સરસ મજાની સુગંધ આવે બાળકો એની. આમાં ઘણા બધા ફૂલોની સુગંધ આવે છે અને ઘણા બધા ફૂલોની સુગંધ આવતી નથી. અને આને કહેવાય તારા ફૂલ. અને આ છે સરસ સરસ મજાનું ગુલાબનું ફૂલ. શું કહેશું બાળકો? ગુલાબનું ફૂલ. એમાં પણ જાણે જાત જા બધા કલર હોય છે. હું ગુલાબના ફૂલોનું પણ સરસ મજાનું સુગંધ આવે છે હો બાળકોને. એમાંથી ગુલાબ જળ બને અને ગુલકંદ પણ બને છે. અને આ છે ગુલમોહર. સરસ મજાના તમે ઘણી વખત ખાતા હશો હો બાળકો. આ છે ગુલમોહર. અને આને તો કહેવાય સરસ સરસ મજાના સૂરજમુખીનું ફૂલ. હો, મોટું, સૌથી મોટું ફૂલ હોય છે સૂરજમુખીનું. તો એમાંથી સરસ મજાનું તેલ બને છે. અને આ ફૂલ છે ને, જે બાજુ સુરત દાદા ઉગેલા હોય એ બાજુ એ નમી જાય છે અને સૌથી મોટું એ સૂર્યમુખીનું ફૂલ થાય છે. અને હવે કોણ આવે છે જોઈએ હો ભાઈ. અરે, આ તો છે સરસ સરસ મજાનું કરેણનું ફૂલ. આમાં ભાઈ સુગંધ ના આવે હોય પણ સફેદ કરેણ હોય, પીળી કરેણ હોય, એનું પણ એક સરસ મજાનું ગીત છે. મને પીળી કરેણના ફૂલો ગમે, મને પીળી કરેણના ફૂલો ગમે,
તો આ બધા ફૂલો તમે જોયા છે, આજુબાજુમાં જોયા છે, બહાર ગયા હોય તો પણ જોયા છે, આના સિવાય પણ ઘણા બધા ફૂલો હોય છે. તો તમે બાળકો આ બધા ફૂલો જોજો અને હવે તમે કયા કયા ફૂલ જોયા છે એની સામે આપણે સરસ મજાનું ગોળ કરશું. તમારા પુસ્તકમાં આ બધા ફૂલો છે હું, તો તમે જોજો અને એની સાથે સાથે ગોળ કરજો. ચાલો થોડા ફૂલોમાં હું તમને ગોળ કરતા બતાવું છું. જુઓ બાળકો, આપણે ફૂલોના નામ જાણ્યા ને, હવે તમે કયું ફૂલ જોયું છે એની સામે સરસ મજાનું આપણે ગોળ કરશું. તો આ છે ગુલાબનું ફૂલ, એ તો તમે બધાએ જોયું જ હોય ભાઈ. ચાલો એની પાસે આપણે સરસ મજાનું ગોળ ગોળ રાઉન્ડ કરશું. તમે પણ તમારી બુકમાં આવું ગોળ રાઉન્ડ કરજો. પછી આવે છે સરસ 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 મજાના જાસૂદ. આ પણ ભાઈ પાંચ પાંખડીનું જાસૂદ પણ હોય અને મોટું ગુચ્છાદાર એ હોય હોં, તો એની સામે પણ આપણે ગોળ કરશું સરસ મજાનું. તમે પણ મારી સાથે ગોળ કરજો બાળકો પુસ્તકમાં. અને આ છે સરસ સરસ મજાની બોગનવેલ, એ પણ તમે જોઈ હશે. ચાલો એની સામે પણ આપણે સરસ મજાનું ગોળ કરીએ બાળકો. મજા આવે છે તમને? એની ઉપર પણ સરસ ગોળ કર્યું. અને આ છે સરસ સરસ મજાનું કેસુડાનું ફૂલ. મેં તમને કીધું ને કે સરસ મજાનું કેસરી કેસરી પાણી થાય કેસુડાના ફૂલનું, અને મોટું ઝાડ હોય હો ભાઈ કેસુડાનું, એના ઉપર પણ આપણે આવું સરસ ગોળ કર્યું બાળકો. અને આ છે, હવે આવે છે ચંપાનું ફૂલ, તો એના ઉપર પણ આપણે સરસ મજાનું ધીમે ધીમે ગોળ કરતા જશું. મજા આવે છે તમને ગોળ કરવાની બાળકો? આ રીતે આપણે ફૂલો જોશું. તમે જોયેલા હોય એ ફૂલ ઉપર તમે ગોળ કરજો, મજા કરજો. અને હવે તો દિવાળી નજીક આવે છે, બધા આનંદ કરજો, મીઠાઈ ખાજો અને સરસ મજાની દિવાળીની મજા.